રહ્યો છે અને આ તમામનો શિકાર સુરતના માસૂમ સ્થાનિકો બની રહ્યા છે. તો જોઈએ આજના દિવસમાં કેટલા ગુના બન્યા અને પોલીસે કેટલા ગુનાનો ઉકેલ લાવી કેટલા આરોપીઓની ધરપકડ કરી. કડોદરાની રાધાકૃષ્ણ એપાર્ટમેન્ટમાં રહેતો અને કેટરિંગનું કામ કરતો મોહમ્મદ રફીક માજીક શેખ તેમજ કડોદરાની રાધારમણ પેલેસમાં રહેતો રાજુ મોહમ્મદ જેનેલ શેખને અડાજણ પોલીસે ચોરીના ગુનામાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. કતારગામ પોલીસના જણાવ્યા અનુસાર મુંબઈના મીરા રોડ પર રહેતા મહેશ નિવાડિયા મુંબઈમાં દલાલીનો હીરાનો વેપાર કરે છે. એકાદ વર્ષ પહેલા ભાવનગરમાં રહેતા તેમના બનેવી રમેશ સુતારિયા મારફત હીરાની ખરીદી કરવા મુંબઈ ખાતે હીરા વેચતા હતા. એકાદ વર્ષ પહેલા રમેશે ભાવનગરના પ્રદીપસિંહ ગોહિલ, જેરામ લાવડા અને લુલાભાઈ સોલંકી પાસેથી હીરા લઈ મુંબઈમાં મહેશને આપી કમિશનથી હીરા વેચ્યા હતા. તે સમયે ટુકડા ટુકડા રૂપિયા ચૂકવી દીધા હતા, છતાં પ્રદીપ, જેરામ અને લાભુ રૂપિયા માટે ધમકી આપતા હતા. હાલમાં મહેશ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા સુરત કતારગામ આવ્યા હતા. તે સમયે ભાવનગરથી તેમના બનેવી રમેશ પણ આવ્યા હતા. કતારગામમાં નીરુ ફાર્મ સામે વાટિકા ફાર્મમાં બધા હતા ત્યારે પ્રદીપસિંહ, જેરામ અને લાભુએ મહેશ અને રમેશ સાથે ઝઘડો કરી મહેશને માર માર્યો હતો. મહેશે ત્રણેય વિરુદ્ધ કતારગામ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. મુકેશ ગુરો સાથે બીજલ પટેલ, દિવ્યાંગ ન્યૂઝ, સુરત. અમરોલી કોસાડ આવાસમાં રહેતા 22 વર્ષીય સાહિલ ઉર્ફે ધુમાદાસ ગુલાબ સૈયદને કતારગામ પોલીસે ચોરીના ગુનામાં ઝડપી પાડી જેલ ભેગો કર્યો છે. નવસારી દાંડી રોડ પર નીલા એપાર્ટમેન્ટ પાસે રહેતા જગદીશ ચુનીલાલ જોશી ડિંડોલી મિલેનિયમ પાર્કથી જવા માટે એક રિક્ષામાં બેઠા હતા ત્યારે ડ્રાઈવર સહિત અન્ય 3 ઇસમો તેમની નજર ચૂકવી મોબાઈલ ફોનની તફડંચી કરી હતી, જે બાબતે લિંબાયત પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી છે. ઇન્દ્રપુરા રાવલિયા ટેકરા પાસે રહેતા રાકેશભાઈ રમણભાઈ રાણા જરીકામ સાથે જોડાયેલા હોય, જે પોતાના અંગત કામ માટે માતા સાથે મોટરસાયકલ પર ઉધના સિદ્ધિવિનાયક મંદિર પાસેથી પસાર થતા હતા અને તે દરમિયાન બાઇક સવાર અજાણ્યા ઇસમોએ તેમની માતાના ઘડામાંથી સોનાની ચેન આંચકી લીધી હતી. સોનાની ચેનની કિંમત 60,000 ની થતી હોય છે, જે મામલે ઉધના પોલીસ મથકમાં ફરિયાદ થવા પામી હતી.